गोविंद दोनों खड़े काको लागू पाए, बलिहारी गुरु आपकी जो गोविंद यू बताए। आवा केटला माटे कहेवारी जरूर पड़े छे, कारण के गुरु ने अपना शास्त्रों में अपना धार्मिक परंपराओं में हमेशा थी भगवान थी ऊपर मानवामां आवे छे। आजे गुरु पूर्णिमा छे, अनेक स्कूलों में अनेक धार्मिक संस्थाओं में आ गुरु पूर्णिमा जे छे उजवाई रही है। अपनी साथे स्थानिक स्कूल छे अहीं गुरु पूर्णिमा उजवाना टीचरो छे, एमनी साथे आपणे वात करीशुं। आजे गुरु पूर्णिमा उजवायुं, स्कूल में केवी रीते उजवायुं छे अने केवी रीते बाळकोनो रिस्पोन्स रह्यो? આજે અમારી સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ જ ભવ્ય ઉજવાયું છે અને ટીચર્સે ઘણો બધો સાથ સહકાર આપ્યો છે, બાળકોએ પણ ઘણો બધો સાથ સહકાર આપ્યો છે અને બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર અમારી સ્કૂલમાં ભાગ લીધો છે। અમે ખાલી આગલા દિવસે જ કીધું હતું કે કાલે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવાનો છે, પણ છોકરાઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે। એક દિવસની તૈયારીમાં જ ખૂબ જ સરસ અમારો પ્રોગ્રામ થયો છે। શું કહેશો આપ આનું મહત્વ જે રીતે છે બાળકોને તમે સમજાવો અને દેખાડો? ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ તો આખા વિશ્વમાં આપણે જાણીએ જ છીએ, પણ સ્કૂલમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ એટલા માટે ઉજવાય છે કે ગુરુ અને શિષ્ય એઝ એ ટીચર અને સ્ટુડન્ટ્સ એકબીજાની વધારે નજીક આવે અને વધારે સારી રીતે એ લોકો અમારા માધ્યમ દ્વારા શીખી શકે, એટલા માટે અમે આજે એ લોકોને નાના એવા ડ્રામા, નાનો એવો ડાન્સ અને ઘણી બધી સ્પીચ એ દ્વારા બાળકોને અમે એ લોકોને ઉત્સાહન આપ્યું, પ્રોત્સાહન આપ્યું અને ઉત્સાહ આપ્યો કે તમે આવા આવા પ્રોગ્રામોમાં ભાગ લો, જેથી કરી જે કંઈક ને કંઈક કદાચ ગુરુ અને શિષ્ય વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એ ઓછું થાય, એ માટે આજે અમે ખૂબ જ સારો પ્રયત્ન કર્યો છે અને અમારા સ્ટુડન્ટોએ પણ વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈને એમાં અમને સારામાં સારો સપોર્ટ આપ્યો છે। ક્યાં કહેંગી આપ બચ્ચે હૈ ખાસ કર ગુરુ ઓર શિષ્ય કી જો પરંપરા હૈ સ્કૂલોમાં ઉસકો જીવંત રખને કા પ્રયાસ હૈ, કૈસે કી આપ લોગોને ઓર કૈસે બચ્ચો કો શિક્ષા દી? विद्यालय परिवार की तरफ से हमारे प्रिंसिपल सर और शिक्षक सभी के सहकार से हमारे प्यारे बच्चों ने तैयार किया है। श्रावण मास की शुरुआत आरंभ हो गया, हिंदू धर्म के अनुसार आज गुरु पूर्णिमा है। हमारे बच्चों ने नाटक के माध्यम से, ड्रामे के माध्यम से, छोटे छोटे डांस के सांस्कृतिक प्रोग्राम के माध्यम से गुरु के बारे में बताया। गुरु क्या है? गुरु तो छोटे और बड़े सभी से हम ज्ञान ले सकते हैं, लेकिन ज्ञान क्या है? जिसे हम बाँटते हैं, हमने छोटा किया लेकिन उसको हम बाँटे। छोटे छोटे बच्चे जो अज्ञान होते हैं उन्हें गुरु को समझाना चाहिए, गुरु क्या है, हमें गुरु से कौन से ज्ञान मिलते हैं और गुरु का मतलब यानी अंधकार से प्रकाश की ओर ले जाने वाले गुरु का महत्व होता है। इसलिए हमें गुरु पूर्णिमा के आज विद्यालय परिवार में बहुत से उत्साहित से बच्चे भी उत्सुक से, टीचर भी और हमारे स्कूल के प्रधानाचार्य भी सभी लोग उत्साहित थे। શું કહેશો આજે જે રીતે ઉજવાયું, બાળકો કેવો ઉત્સાહ રહ્યો આજે? આજનો ઉત્સાહ બહુ સારો રહ્યો છે, જે રીતે અમારા ટીચર સર, પ્રદીપ સર અમારા પ્રિન્સિપલ, એમને જે આયોજન કર્યું હતું ગુરુ પૂર્ણિમાનું, અમને ખૂબ જ મજા આવી, બધાએ પાર્ટિસિપેટ કર્યો આની અંદર, બધા ઘણું સારું બોલ્યા, પછી અમારા જે સર ટીચર છે એમને ભજન સંભળાયા, બહુ સારા રહ્યા છે। એક અલગ જ ઉત્સાહ હોય ગુરુ પૂર્ણિમાના દિવસે, બધા ટીચર્સને પગે લાગે, ગુરુ આપણને આશીષ આપે છે, અલગ જ આનંદ હોય છે આપણી અંદર, તો વધારે સારો એકદમ મસ્ત અનુભવ રહ્યો મારો। કેવો અનુભવ રહ્યો તમારો? ગુરુ વિના આપણે કંઈ કરી શકતા નથી, ગુરુએ આપણને ખોટા માર્ગેથી સાચા માર્ગે લાવવાનું એ આપણને શિક્ષણ આપે છે। આજે અમારા સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાનો ઉજવવામાં આવ્યું હતું, તેમાં બધાએ ડાન્સ, ગીત અને સ્પીચ એ જે વડે આપણને સમજ પડે કે ટીચર અને શિક્ષક પ્રત્યે જે લગાવ હોય એ આપણને ગુરુ પૂર્ણિમા વિશે ખબર પડે છે। આપણી સાથે અહીંયાના જે ટ્રસ્ટી છે એ પણ છે, પ્રદીપભાઈ કિસ તરહ સે પૂરા આયોજન કિયા આજ કે દિન ઓર કિસ તરહ સે જિસ તરહ સે હુઆ કિ ગુરુ ઓર જો ચેલે કિ ગુરુ ઓર શિષ્ય કિ જો પરંપરા રહી ઉસકો આપ લોગો ને આજ યહાં મંચિત કિયા। जैसे कि गुरु पूर्णिमा का जो पर्व है आज पूरे विश्व में, भारत नहीं पूरे विश्व में बड़े धाम उल्लास से मनाया जा रहा है, क्योंकि गुरु का महत्व अपने आप में बहुत बड़ा रहा है। वैसे आपने भी कहा कि गुरु गोविंद दोहू खड़े काके लागो पाप बलिहारी गुरु आपने गोविंद यो बताया, तो रियल में अगर वो चीज़ देखा जाए, फैक्टर्स देखा जाए, तो भगवान के पास या किसी के पास जाने का रास्ता अगर बताता तो पहले गुरु होता है। जब हम पैदा होते हैं तो माँ बाप हमारे गुरु होते हैं, जब किसी स्कूल में पढ़ने जाते हैं तो हमारा जो विद्यालय में हमारे टीचर्स होते हैं हमारे गुरु होते हैं, लेकिन गुरु के बिना जीवन अधूरा होता है। किसी मार्ग में जाने के लिए गुरु का सहारा लेना ही पड़ता है। वैसे गुरु का अर्थ भी होता है गुरुधन रू, यानी अंधकार से प्रकाश की तरफ ले जाने वाला। जीवन में किसी भी पल में, सिर्फ पढ़ाई नहीं, किसी भी सेक्टर में, किसी भी उसमें सेक्टर में जाना हो तो गुरु का सहारा तो लेना ही पड़ता है। गुरु बिना जीवन अधूरा होता है, इसी को ध्यान में रखते हुए आज अपने विद्यालय में, आज
अपने विद्यालय में गुरु पूर्णिमा का कार्यक्रम रखा था, जिसमें सभी विद्यार्थियों ने खूब उत्साह से पार्टिसिपेट किया, भाग लिया, और सबने बड़े ही उत्साह के साथ में आज अपने गुरुओं का मान सम्मान किया, गुरु की पूजा अर्चना की, और साथ में एक शपथ भी लिया कि हमेशा हम अपने गुरुओं का सम्मान करते रहेंगे। गुरु चाहे वह माँ बाप के रूप में हो, चाहे वह हमको शिक्षा देने के रूप में हो, जिस रूप में हो, या जीवन के किसी भी क्षेत्र में अगर किसी के माध्यम से हम आगे बढ़ते तो हमारा गुरु है, सभी का हम मान सम्मान करते रहेंगे। इस तरह से मतलब हमारे विद्यालय परिवार में आज गुरु पूर्णिमा का पर्व बड़े ही धूमधाम से मनाया गया। स्वाभाविक है कि जे रीते विद्यार्थियों में खास कर नाना स्कूलों में मोटी स्कूलों में परंपरा अनुसार थाय पण नाना नाना स्कूलों में पण आ परंपरा ने जीवित राखवानो एक ज मतलब छे कि ज्यारे धीरे धीरे आधुनिकता तरफ तमाम वस्तुओं जई रही छे, शिक्षण जे छे ते व्यापारीकरण तेमा वधारे वधी रह्यु छे, तेवामां आवी नानी नानी स्कूलों छे ए बाळकोमां गुरु अने शिष्य प्रत्येनो जे एक केळवणी छे, जे एक सहकार छे, जे एक आदर भाव छे તે જીવંત રાખવાનો પ્રયત્ન જે છે તે કરી રહ્યા છે। આ કાર્યક્રમ તમને કેવું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરજો, એ સિવાય તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, બેલ આઇકન દબાવજો, શેર કરજો, જો તમે ફેસબુકના અમારા દર્શકો હો તો તમે લાઇક કરજો અને શેર કરજો। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે અનિલ પટેલ, પંચાર ટીવી, અમદાવાદ। વિહોણાને આવાસ વિકાસ સાથે જનસેવાનો મક્કમ નિર્ધાર આપણું અમદાવાદ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસને અવરોધતી ઝૂંપડપટ્ટી દૂર થાય, અમદાવાદની પ્રગતિ વધુ તેજ થાય તે હેતુને ધ્યાને રાખી અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો। એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ દ્વારા જનસેવા અને વિકાસ બંને સિદ્ધ થાય તે માટે ઝૂંપડપટ્ટીની જગ્યાએ ઘર મળી રહે, તેઓના રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા ત્વરિત ઊભી કરી શકાય તે અનુસંધાને નિર્ણય લેવામાં આવ્યો। એએમસીના હદ વિસ્તારમાં ટીપી સ્કીમ અંતર્ગત મળતા પ્લોટ પૈકી ગરીબ આવાસ યોજનાના પ્લોટમાં મકાનો બનાવવામાં આવે છે। 28 ચોરસ મીટરના આ મકાનો વિવિધ સુવિધાથી પરિપૂર્ણ હોય છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં 23,000થી વધુ આવાસોનું નિર્માણ થઈ રહ્યું છે, તેમજ નવા મકાનોની નિર્માણ પ્રક્રિયા પણ ચાલુ છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવ નિર્માણ પામનાર અને જેનો ડ્રો નથી થયો તેવી આવાસ યોજનામાં 10%થી 20% સુધીના આવાસોને ઝૂંપડપટ્ટી વિસ્તારના નાગરિકો માટે ખાલી રાખવામાં આવશે, જેથી તેઓની સ્થળાંતરની પ્રક્રિયામાં અગવડતા નહીં ઉદ્ભવે, વિકાસની ગતિમાં ઝૂંપડાને કારણે અડચણો ઊભી નહીં થાય, તેમજ કાર્યમાં થતા વિલંબને કારણે વધતા ખર્ચને પણ અટકાવી શકાય। ઘરના ઘર સાથે વિકાસનો નિર્ધાર કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન।